શ્રી સચ્ચિદાનંદ અંતર્યામી દયાળુ ભગવાન મોટા, શ્રી સચ્ચિદાનંદ અંતર્યામી દયાળુ ભગવાન મોટા. તારીખ 30 નવેમ્બર 2019 ને આજે શનિવાર. હરિવાલો હરિવાલો જીવનમાં પ્યારો છે, જીવનમાં હે તકરવાને જીવનમાં હે તકરવાને હરિ ઓમ. 108મો શ્લોક, ખંડ બીજો અને અધ્યાય, ખંડ જ છે ને, અધ્યાય બીજો, શ્લોક 108. અધ્યાય નામ શું છે મયુર? મોહદશા, ખંડ નું નામ છે એનું, શ્લોક નંબર 108. એ આપણે આવ્યા એટલે માળા યાદ આવી. શીખવાડું છું બીજાને લાગે નહીં, મધુરું બોલું, અંદર મોહ ઈર્ષા દેખાય તો વાણી બદલી જાય. અંદર હું રાખું સદભાવ, પ્રેમ, ભાવના, પ્રસન્નતા, આનંદ, પછીની વાણી આવે એ વાણી લાગે નહીં. ખાલી ભાવ હોય આપણો, પ્રેમ હોય, સદભાવના હોય, ભાવ હોય, તો વાણીમાં પણ આવી જ જાય, એ નિયમ જ છે. કોઈ બે જણા બાંધે છે આપણે ઘરે ગયા, એની બે જણ ઝઘડો ચાલ્યો, થોડુંક બહાર સંભળાઈ ગયું, બારણું બંધ છે, ટકોરો માર્યો, ખોલવું તો પડે, પ્રતિભાવ દેખાય, ખોલે, આવો આવો કહીએ, પુરુષ કે સ્ત્રી કોઈ આવો તો કહેવાનું, આવો, ફોર્સ આવી જ જાય, વલું વલું પર હાલતું હોય ને, આડું 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 આડું, એ વાણીમાં આવી જાય. અને ભજન કરતા હોય આમ ઊભા થઈને ખોઈલું, અરે આવો આવો આવો, હાલો હાલો ભજન કરીએ, ભેગા બે જાઓ, વાતાવરણ બનાવવાનું છોકરા, વાતાવરણ વાતાવરણ વાતાવરણ, બાકી તો પાકેલા ચીબડાવને છેડવા નહીં. આજ સવારે કલ્પેશ કલ્પેશ મળી ગયો રસ્તામાં, મને છોકરા મોટા થઈ ગયા હોય, રાજચંદ્ર નો દાખલો આપ્યો, આરતી પૂરી થઈ ગઈ, હું આટો માર્યો, મેં પછી નીકળી ગયો તરત. હુકમ વાળો સ્વભાવ એ ક્યાંય ના, એ વધારે લાગી જાય, બદલવું પડે. જેમને એમ રહીએ આપણે, એમને એમ રહીએ, એ કોઈ લેતું નથી તો કેવી રીતે કરાય, મને પૂછ્યું એને, તો કેમ કરું, કારણ કે અનુભવી પુરુષ છે. કેટલા વર્ષથી આજે 15, સરસ. એક વખત એ ઘંટ વગાડતો હતો, એમ નહીં જરાક જ ભૂલ છે, એમાં જાજો ફોર્સ આપ્યો, પછી વાગે હરખો, ફાટી ગયું ચીબડું. કેમ કરાય સાહેબ, પાસે જવાનું, જો હું તમને શીખવું, આવો અવાજ ના થાય એમ કહેવાનું, હા બોલ, પૂછે એ બોલ, ત્યારે સાંભળવાનું ત્યારે થાય, તમે ડાયરેક્ટ કહેવું કોઈ સાંભળતું નથી, એ પૂછે એવી સ્થિતિ ઊભી કરી, શું કીધું, હા આમ આમ કરે તો તાલ રેજો, પટેલ કરે એમ કરે.
સારું તો ગ્રહણ કરી, એ તો ફાટી જાય. સ્વીકારવા માટેની સ્થિતિ એમને ક્યાંથી આવે? અધ્યાત્મ બેઝ વગર કોઈ નહીં, મારા છોકરા હોય કે આપણા હોય કોઈ ના પીવું, એ સ્થિતિ જ અઘરી. સ્વીકારાત્મક ભૂમિકા અધ્યાત્મમાંથી પ્રગટ થાય છે, બીજા સેમાંથી ના. એ આપણે સીધો આપણે શિષ્કારા મારી રહે હોય ઘરે સ્વીકારે, દોસ્તાર બનાવવાનો અંદરથી, એ આપણે વગર હાલે નહીં. અને ત્યારે આપણું એ ધ્યાન રાખે, આપણે એના વગર હાલે એવું રહેવું. હા, એ પછી પત્ની સાથેનું એનું હોય જોડાણ હોય છે, આપણે એના વગર હાલે એવું રહેવું, એને આપણા વગર હાલે નહીં એવો થઈ જાય બાળક, ત્યારે આપણું બધું ચાલ્યા કરે. યસ, વન સિક્રેટ ઓવર. હવે આપણે મોહ કાઢીએ. ઉચાટ મોહનો તીવ્ર ભયંકર કદીક છે. ઉચાટ બહુ થાય એને, ઉચાટ એટલે હમણાં કરી નાખવું, હમણાં થઈ જાય, આટલું તો આજ પતાવી દેવું છે, ગમે મોહની રીતે કરી એટલે કાંઈ થાય નહીં, બધું ઉડજુડ્યું થઈ, સંકલ્પ નથી એમાં, ઉચાટ છે. હા, ઉચાટ મોહનો તીવ્ર ભયંકર કદી, વાચા તેને છતાં મોહ કદી આપતો ના છે. ઉચાટ ઘણો બધો હોય, પણ જે વાચા આપવી પડે ને એને જે કરવાની રીત પ્રમાણે એને ગોઠવવો નહીં, એને આવડે નહીં. મોહાડો છે એટલે થાય નહીં પહેલાંથી, આમ ભઈ જાય તો થઈ જાય. વાચા તેને છતાં મોહ કદીએ ના આપે. ઉચાટ મોહનો તીવ્ર ભયંકર કદી છે કે હું આવો છું, તમે મને બહુ ચાહોમાં નીકળી જાઓ, પણ આ ઓલો આડો એને ગમતું હોય એટલે વાંચા ના આપે. એટલે અંદર હું તો બધી મજા કરે પડી, ભયું ભારે લાગણી જી પેઠે અંતરે ગુગવાય ધૂંધવાય. નિવેદન કરવાનું, બોલે નહીં, નિવેદન કરી દેવું. વાંચા આપે નહીં એટલે નિવેદન કરવું, આખી ઘડી સમજાય. હા, જ્વાળાને એવી રીતે રોકી રાખતા નુકસાન છે. નિવેદન કરો, મોહને વાચા આપવી પડાય. મોહ આવી ગયો તો હવે કાઢવો છે, તેને કહેવું હું તને કાઢું છું, માફ કરજે, તું મને વાલો નથી લાગતો, મારું ગળ બગાડે બધું, કે રહેવા દે ને થોડાક દી. અરે ભાઈ, રહેવા દીધો અત્યાર સુધી, ભાઈ એમને રહી ગયું મારું, તમે તો હવે મને પ્રાર્થના કરવા દે, બહુ ના કરતા, જરાક કરજો, રજા આપી લઈ ગયું, બહુ નહીં કરતા, મારે રહેવું છે. હા હા, પછી પટાવી નીકળી જાઉં, પછી બીજે બીજે એ ન થાય કે આ એ રેવાય એવું ના આવ્યું, સારું રજા ક્યાં આવી. જ્વાળાને એવી રીતે રોકી રાખતા નુકસાન થાય, છતાં તો મોહને ભાન કેવું કદી રીએ ન છે. મોહને ભાન ક્યારેય રહેતું નહીં રીએ, ઓલાને એને પટાવવાનું આવડે જ નહીં, અવરાઈ ગયો જીવ. મોહને વાચા આપી જોઈએ કે આહાર ઉલ્લેખ કરો થોડુંક, પણ એવી રીતે સ્થિતિ ઊભી જ ના કરે કે ઓલાને ગમે નહીં, એવું વાતાવરણ થાય ભક્તિભાવવાળું, તે ઓલાને પછી તમે કહો ને હવે મને છોડ નથી, આમાં શું મજા આવે તને, તારે જોઈએ એમ હોનું ઘરેણું મારી પાસે નથી, આ નથી, આ તો ખુલ્લા થઈને કહું, આવું આવું આમ અંદરથી મનમાં રાખો, હવે રહેવા દેવું ભાઈ. હિન્દુ કાકા તો કહેતા જ રહેવું, છતાં તો મોહને ભાન એવું થતું, મોહ એમાં વ્યાપો છે એને નિવેદન કરવું ભગવાનને એવું ખૂજતું નથી. તો જ થાય ને, ખબર ના હોય ત્યાં હોળી છે બધી, આ ખબર પાડવા જાય તો ના ગમે. દેખો એક જોક કહું મસ્ત, નાની નાની તો સમજાય એવું છે. પહેલાં જમાનામાં 32 લક્ષણા પુરુષો હતા, એમ કહેવાય ને બલી ચડાવ હોય તો 32 લક્ષણો જોઈએ, વિક્રમ વેતાળમાં બધા આવે. હવે આ યુગ કયો વિષમકાળ, એમાં 34 લક્ષણ થયા, 32 વાળો નહીં ચાલે. બીજા બે ક્યાં કોઈ પૂછે તો પોતાને ખબર નથી ને બીજાને પૂછવું નથી, આ બે ઉમેરડા છે. એ કડબડ ઉભી કરી, મારા મોં છે જોલ્યું ને જરા, એમ કોઈ નાખીએ મને બરાબર જ ચાલે છે. એ અંતર્મુખ થાય એટલે ખબર પડે, એટલે તો ઓરડા બનાવ્યા છે મોનના, એમાં દેખાય બે વૈધા ક્યાં ક્યાં. દાંત કઢાવવાનો સમય
તો એક માજી આવેલા હતા, માજી લગભગ 70 વર્ષના, નાના લાગે મને તો, મને નાના લાગે એ છોકરો. મને નમસ્તે માજી. માજી નહીં કહેવાનું તારે, માજી નહીં કહેવાનું. કે હે, તો માજી નહીં કહે ને તો હું ગુલ્ફી આપ, એ તો આપો ને તો શું કહેવાનું, કાકી કહેવાનું. માજી નહીં કહેવાય, સારું મારે હું વાંધો નહીં, ગુલ્ફી લાવો ચારા આપી દીધો. પછી માજી તમને હું આઈસ્ક્રીમ ખવડાવું, આઈસ્ક્રીમ બોલી ગયો. માજી બોલ્યા, એટલે કુલ્ફી આપો તો કાકી કહે, આઈસ્ક્રીમ આપો તો મોટું, તો હું કહીશ. દાંત કાઢવા માંડ્યો તો ગુલ્ફીમાં કાકી સુધી આવ્યો તો આઈસ્ક્રીમમાં તો લવર થઈ જાય, તો તો સારું એમ કહ્યું તને આઈસ્ક્રીમ આવે, આપણે આવડ્યું નહીં બાબા. આવો બોલતો તે જોક વાળો, આવો કાર છે આ છોકરો બૈરાઓનો, એવો સમય આવ્યો છે ને એમ 40 વર્ષ નથી હોય ને તો એમ કે તમારી ઉંમર કેટલી, બેન ઘટાડે રીતસર ઘટાડે, બે પાંચ કે 30-35 થયા છે પુરુષ, 40 વર્ષ થયો એમ કે આ 40-45 લગભગ 45-50 જેવું થવા આવ્યું છે, વધારે નથી એને નાનું રહેવું છે અને મોટું થાલી પૂરું કરવું છે. એવું એ બે છે ભેગા ને ભેગા બેના નેચરમાં આટલો ઊંડેથી ફેર છે, હાવ જિંદગીભર ભેગા હોય આટલો ફેર તો રહીએ છીએ. એટલે આમ બોલે કે આપણે એને એમ ના કહેવાય, એટલે નાની ઉંમર બતાવી સારદાર. મેં પૂછ્યું 5 વર્ષ સુધી મને એને 58 કીધા, આ પોરે એમ કહેતી હતી, ઓણે એમ કહે છે, એ પણ લગભગ એમ જ છે. 3 વર્ષ તો પાક્કા એમ બધા, હવે તેને હાઈટ પૂરા થઈ ગયા. હે, તો એ લાઈટ થાય ખબર હોય તો લાઈટ મોડી થાય, મોડી કરે ચા મોડી તમારે. તેથી તો મોહને ગાંડો ડાયા એ કીધેલો છે. શું કરવા ગાંડો કીધો, મોહનું મોહને પોતાને ભાન જ નથી, કોઈ કહે તો સમજાતું નથી, કોઈને પૂછવું નથી, નિવેદન કરવું નથી, ભગવાનને કહેવું નથી કે આ કાઢો મારે, દેખાતું નથી. રજૂ આને ગુજરાતી થઈ ગઈ. પછી અંદર ધૂંધવાયા કરે, બધું કંઈ થાય નહીં. હવે 1 કિલો હોના ને આવેલા બુટિયા કરો ક્યાં થાય, મોહ છે એ ધૂંધવાય. પછી કહેતા પ્રભુ મારી સ્થિતિ પ્રમાણે મારી માનસિકતા બનાવો કે આપણે 2 તોલા બસ છે, બહુ થઈ ગયું, કાન ફૂટી જાય એમ કેવું. ભલે તું અંદર તેટલા રાડો પાડે પણ એ રહેવા દે, થોડું ખવરાય તું. હા, મોહ અલગ, મોહ અક્કલ પેટો, એકલ પેટો છે, એકલો ખાય, એની વૃત્તિ જ એવી હોય કે બીજાને ખવડાવવાની વૃત્તિ એને ના થાય. બધે આમાં એકલો ખાય, મને યાદ નથી કોઈ દી મારે કંઈ આવ્યું હોય મમરા બમરા કે લેવું આપી આવું, જે સાઈડ હરખી છે આપણે એ બાજુ જોઈને કર્યા કરું, બીજે રિસીવ નથી, ટ્રાય કરી લીધી. હા, એક હાલ એક જ હાલ એટલા પૂરતું, આપણો આપણો ભાવ કેળવવાનો છે, એને સારું લગાડવા નહીં જવું. આપણે ગાંઠિયા ખાઈ તો આપણે એને આપી આવી, એકલ બેટા ના રહેવું, નહીં તો શું થાય, આપણે ટૂંકું પડી જાય. એકલા એકલા બધું કરવાનું આવે, એકલા એકલા બધું થાય એવું નથી, એકલા એકલા બધું થાય, સાધના સિવાય કાંઈ એકલા ના થાય, બીજું બધામાં બધાની જરૂર રહે. સાધના એક એવી છે કે એકલા થાય, બાકી એકલા કાંઈ ના થાય. કળિયુગમાં તો એવી કહેવત છે કે પોતાની છોકરી માટે છોકરો પોતે ના ગોતી હોય, એકલો એકલો પડી ગયો ના ગોતી હોય, સિસ્ટમ જ છે. કોક બતાવે પછી વિચારે પછી કહે, આપણી ભૂમિકા હોય બનાવી દેવી પડે કે આપણે બતાવ્યું હોય માણસ બરાબર છે, એની અરે આપણું ટ્રેનિંગ કેવું છે, હા ચાલ તો યોગ્ય હશે એમ કરીને ભળી જાઓ. સ્વાર્થ તો રાખવો પડે, સંસારમાં સ્વાર્થ ના હોય તો સંસાર સળગી જાય. કારણ કે આ તો ભલભલા સ્વભાવવાળાને અંદરથી આપણે સમજીને રાખવા પડે કે બધા થોડાક એમ એ તો જન્મેલા છે તો બરાબર જ છે, આમાં કોને દ્વેષ કરવાના,
એની રીત ભાત પ્રમાણે બિચારા બરાબર કંઈ કરતા નથી તો વિકાસ કેમ થવાનો? એની રાહ આપણે ના જોઈએ. આપણે થયેલું સાફસોફ એરા રાખવું આપણા માટે, તો આપણને ગમે છે. એને હાટું એ પિન બદલવાની, એને હાટું નહીં. આપણા માટે કરીએ છીએ એટલે રિસ્પોન્સ ના આપે, તમને એપ્રિશિએટ ના કરે. રાહ નહીં જોવાની, આપણા માટે કર્યું રાહ જોવાની. એના માટે કર્યું એ દુઃખ થાય, મારા માટે કરીએ તો એટલે ધ્યાન નથી દેતા, તો સમજવાનું દુઃખ. એ બીજું કારણ છે, એ કારણમાં નહીં જવું, તો દુઃખી ના થઈ. જે કંઈ કરીએ હું સેશન કરું મારા માટે જ કરું છું, અમારું રિપીટેશન થાય. બીજા નંબરમાં બધાને મળશે એ બધું બરાબર છે, એ કંઈ ફરજિયાત નથી. કોઈ હોય તે હોય, ના હોય તો ના હોય. મારે ફરજિયાત છે, મારા માટે છે. મને ખબર પડે છે મોહન માટે નિવેદન કરવું, મોહ માટે ભગવાનને કહેવું, હે પ્રભુ મને આમાંથી બચાવો, મારામાં વ્યાપેલો છે હા, અને આમાં છે તો એ મને એનું કેમ ભાન નથી થતું? તો મને આ મળના પોદરામાં પગ રાખીને કાં હું બેઠો? આમ એવું જોરદાર કહેવાનું એટલે હમણાં હું થઈ જાય. પાનું કેટલામ હતું એમાં એ જ હતું, એ લઈ લેવું ગાયું બે કડી. અને મળતું છે મોટાને તો કનેક્શન એકબીજા આવવાનું છે. મોટા એમ કહે છે તે તો મનુષ્ય તન આપી સુધાર્યું મારું. તે તો કેવો દયાળુ છો, કરુણા સાગર છો, મારે એટલી બધી ભૂમિકા નહોતી, છતાં પણ તે મને માણસ બનાવ્યો, તે મારું તો સુધાર્યું છે તે. ધિકાર કોટી મુજને વિસર્યો તને હું. મને કરોડો ધિકાર છે કે હું તને ભૂલી ગયો. જ્યાં ત્યાં બધે જ રખડ્યા બહુ મેં કર્યું છે, હવે ઢળ્યો ચરણ હું તુજ અંકલે જે. નિવેદન ભક્તિ આવી, હવે હું તારે શરણમાં આવ્યો છું, તો મને તારા ખોળામાં બેહાડી, તારા દિલમાં મને સ્થાન આપી દે. બસ મારે એટલું જ જોઈએ છે. તે તો માણસ બનાવીને મારું જીવન સુધારી દીધું. મનુષ્યનું શરીર એટલે મોક્ષનો દરવાજો અને નરકનો દરવાજો. આપણા હાથની વાંચે કઈ ચાવી મારવી હે મયુર? એ તો મનુષ્ય તને આપી સુધાર્યું મારું, ધિકાર કોટી મુજને, કે ભગવાન હું તને ભૂલી ગયો, વિસરી ગયો. જ્યાં ત્યાં બધે જ રખડ્યા બહુ મેં કર્યું છે, હવે ઢળ્યો ચરણ હું તુજ અંક લે જે. કે મારામાંથી વગેરે વગેરે જેવો એ બધું કાઢીને તો જ અંકમાં જવાય. અંકમાં અંક લે જે એમ કહે, આ મોટા અહીંયા આવીને ઊભા રહીએ. તું બેટા આટલું કરી દે એટલે લઈ લો, ચાર વસ્તુ આપી દે મને, સરળતા, સહકાર અને સગવડ, સકારાત્મક ભૂમિકા. આ ચાર આવે એટલે ભગવાન આપણો હાથ પકડીને અંદર બેહાડી. એ આપણે કરવું પડે, આ ચારે આપણે કેળવવા પડે. એમાં નિર્મળતા, પ્રમાણિકતા, નિખાલસતા, પવિત્રતા, નમ્રતા, નિર્દોષતા, સરળતા, આવા ગુણો આપણામાં જ્યારે આવે ને ત્યારે ચાર ગુણો ખીલી જાય. આ ચાર એની પેદાશ છે. ગુણ ભાવવાળું ખોડિયું બને, મનાધિકરણ પોતાના પરાકરતે ગુણધર્મો બદલી નાખે, ત્યાર પછી આ ચાર વસ્તુ આવે છે. સકારાત્મક ભૂમિકા, સરળતા, સહકાર અને સગવડ. ભગવાન રી એવી થઈ જાય, લે સરસ મસ્ત થઈ ગયું. જ્યાં આત્મઘાતી નિજનો જ બની રહ્યો હું, જ્યાં આત્મઘાતી નિજનો જ બની રહ્યો હું, ત્યાં કેમ ઉગરી શકે સ પ્રભુ હવે હું. ત્રીજી માં લંબાવું. બુદ્ધિ કૃપાથી પણ ફે રવિ મારી દે તું, કે ના ફરી શકું પછી તુજ દ્વારથી હું.
મારી બુદ્ધિ ફેરવી નાખ એટલે મનાધિકરણ ના ઘોર ધર્મ બદલી નાખ. નિવેદન સિવાય બદલે એમ નથી, બદલાવા તો કેદી ના બદલી જાય, કૃપાથી જ આ બદલે છે. તો કૃપા માટેનું ખોડિયું બનાવી દેવાનું ગુણભાવવાનું, જ્યાં આત્મઘાતીની જનો જ બની રહ્યો. હું નું મને નુકસાન થાય એવી રીતે જીવી રહ્યો છું, મને એનું ભાન નહોતું કે છતાં મોહને ભાન એનું કદી ન હોય છે કે આ મોહ કેવા પ્રેમની ખબર જ નહોતી મને. ત્યાં કેમ ઉગરી શકીશ પ્રભુ હવે હું, કારણ કે મેં મારું ખૂન કર્યું, હવે મારે બચવું હોય તો હું કરું. બુદ્ધિ કૃપાથી પણ ફેરવી મારી દે, કૃપા જ્યાંથી પડે પુરુષાર્થ કરતા કરતા, કે ના ફરી શકું પછી તારા દ્વારેથી પાછો. આપણે દ્વારે ભગવાન આવીને પછી ગીત ગાય, કયું ગીત ગાય? તેરે દ્વાર ખડાય જોગી, તેરે દ્વાર ખડાય જોગી, ના માંગે એ સોના ચાંદી, માંગે દર્શન દેવી, તેરે દ્વાર ખડાય જોગી. સોના ચાંદી નહીં માગે, તો શું માગે? દર્શન માગે. બહાર આવો અને મને સ્વીકાર કરો. જોગી ઉભો છે ભગવાન, જોગીને સ્વરૂપ લઈને બહાર, તારે તારે દ્વાર ખડા એક જોગી, ના માંગે એ સોના ચાંદી, એ તો માંગે માત્ર દર્શન દેવું. આપણે ભિખારી બનવું પડે એમ છે. તારે દ્વાર ખડા એક જોગી એટલે સાધુ, ના માંગે એવો સોના. મારે ભગવાન તારી પાસેથી આવું બધું નહીં જોઈએ, માત્ર દર્શન જોઈએ. પછી એવું સ્થિતિ આવે, ગુણભાવ આવે. એટલે હા ભાઈ, રોકી પ્રભુ અરી રહ્યો મુજ માર્ગ જોને, રોકી પ્રભુ અરી રહ્યો મુજ માર્ગ જોને, મા જવાન આગળ મને જરી દે સતાવે, હારું ઘડી ઘડી જીતું પ્રભુ એમ થાતું, થાકું લડી હરી કપાતું. વાહ મોટા વાહ, હું કળા કરીશ પણ લખવામાં ક્યાં હરીને હરીને બધું એવું ભેળવી દીધો. રોકી પ્રભુ અરી રહ્યો મુજ માર્ગ જોને, એટલે હું નૂતન મારો માર્ગ રોકીને ઊભો છે. કોણ કોણ ઊભો છે? અરી એટલે અહંકાર. અરી એટલે દુશ્મન, બહુ શત્રુ. અરી કહેવાય બધા, દ્વેષ ક્રોધ ઈર્ષા દેખાય બધા શત્રુઓ અંદર બેઠેલા હોય. એ મીઠી નથી લાગતી, ખારી નથી લાગતી, સ્વાદિષ્ટ નથી લાગતી, બહુ મનભાવન નથી, છતાંય આપણી અંદર રહીને મજા કરે છે, બહુ મીઠી લાગે છે. પણ ખરેખર જીભથી મીઠી નથી લાગતી, તીખી નથી લાગતી, સ્વાદિષ્ટ નથી લાગતી, એને નિંદા કહેવાય. તોય આપણી પાસે નથી ગમતી, તોય આપણે એવી છે. ગુલાબજાંબુ તો મીઠું તો લાગે, આ તો કેવું સ્વાદ જ વગરની એને લોહી પી જાય, એ નમો એ મોહ છે. હં, જે જે વિકાર ઉઠતા મનમાં હે, સમજ સ્વામી રામદાસમાં ખબર નામ તીર્થ એનું ગઝલ તો ભૂલી ગયો. બહુ તડકો લાગે, આમ રસ્તામાં નીકળ્યા જંગલમાં બહુ તડકો લાગે, સૂરજને એમ ના કહેવું કે તું થોડી વાર આગળ પાછળ વહી જા, છાયણો ઝાડ નીચે ગોતી લો, એવી ગઝલ હતી. એ એમ થાય સૂરજને કહેવાય તો એ તો એનો ધર્મ બજાવે છે. તમારો ધર્મ છે બહુ તડકો લાગ્યો હોય તો છાયણે આ ઝાડવું છે નીચે ઉભારી જાઓ, એમ જીવવા જેવું. એમ અહંકાર મોડો પડે એમાં એ હતો પોઈન્ટ, ગઝલ હતી આ.
જે જે વિકાર ઉઠતા મનમાં એને સોરી અરી રહ્યો મુજ માર્ગ રોકી. સમજાણું પણ અહમ અહંકાર અરીમાં અભિમાન, અભિમાનના બાળકો છે આ બધા. કામ ક્રોધ લોભ મોહ રાગ દ્વેષ એ બધા અભિમાનમાંથી જન્મે છે. તો બોલે એક જ આખો આડો આગો હોઈ જાય તો એના બાળકો એના ભેગા આવી જાય. હા મોડું પાડું રાજદ્વેષ મોડા પાડું નીકળી જાય એમ તો આપણે મરી જાય. અહમ વગર તો ટાંગો ઉપડે. હા ભાઈ સાત્વિક રાખવું. હા રોકી પ્રભુ અરી રહ્યો મુજ માર્ગ જો ને જવા ના આગળ મને જરી દે સતાવે. મારે જવું છે પણ એવો હેરાન કરે નથી જવા દેવો. એને મજા આવી ગઈ છે એ ભૂમિકા આપણી એવી છે કે એમાં એને અડી ગયું છે. હવે એ આપણી ભૂમિકા આપણે બદલી થઈ ભાગી જાય. આટલું સૂત્ર શોર્ટ છે. આ જો ઉતરી જાય ગળે કામ થઈ જાય એવું આટલી આવી કડીઓમાં આવું નીકળે છે. હા ભાઈ કેટલું ઊંડાણથી મોટા એ દર્શાવ્યું છે આ બધું. હારું ઘડી ઘડી જીતું પ્રભુ એવું થાય છે. ક્યારેક લાગે હારું છે, ક્યારેક લાગે હારું આ અભિમાન હારું મજા નથી આવતી. પછી થાકવું જ્યારે પોસાય ત્યારે સારું લાગે. સહેજ આમ ડંખી જાય ત્યારે અપમાન ને માન ને એવું ગડબડ આવી હોય ત્યારે ગવાઈ જાય. અહંકાર જેટલો મોડો એટલો ઘવાયેલું ઓછું થાય એ નિશાની છે. બહુ જાગૃતિપૂર્વક મનને કેળવવું પડે, નહીં તો આપણે ગોથામાં રાખે. થાકું લડી હરી તણું દળ ના કપાતું. થાકું થાકું હે પણ શું છે આમાં અરીતણું દળ એ જ આવ્યું. કામ કરો લોભ રાગ એ દળ એટલે એનું સૈનિકોને ટોળકી એક દળ પાય દળ અશ્વ દળ ઊંટ દળ હોય ને એવા હાથી દળ અશ્વ દળ અસ્થિ અસ્થિ દળ હસ્તી હસ્તી દળ પછી પ્લેન દળ. આ દળ ખૂટતું નથી જો ફીટતું નથી કપાતું મોટું થતું જાય છે. એમ અહંકાર અંદર રહી જાય એટલે એના ફણગા ફૂટ્યા જ કરે. જરાક રહી ગયા વરીકોટ વરીકોરે વરીકોરે આ પીપળા જેવું હોય જ્યાં આમ કઈ પર તરત કોરે જોર્યો પીપળો જો ક્યાં આવ્યો છે જોતું જો એને લઈ લે બાર દિન હરખો એવી એની ભૂમિકા મળી ગઈ. કોર્યા જ કરે કોર્યા જ એનું મૂળ એનું ક્યાંક અસર અહીંયા રહી ગઈ છે કે એમાંથી ધીરે ધીરે કોળે પાછું કેટલું અઘરું છે. તો એવું સાફ કરીએ ત્યારે હરકું થાય. કાંઈ કોઈનું યાદ ના રાખી ત્યારે હાલે ગાડી તમે હું યાદ રાખવા જેવું આ છે. એક જ સામે ને સામે રાખો બીજું સામે હું બીજું શું રાખવા વેર કરીને એને સામે રાખવા. તો સામે કોણ રહીએ વેરીને કા પ્રેમી બે જ હોય તો આપણે આપણે પ્રેમીના ફિલ્ડમાં આવી જવાનું. જે જે વિકાર ઉઠતા મનમાંથી તેને સહેજ પોષું પ્રભુ સહેજે પોષું હું ઉર ના કરીએ એવું મારું કરી દે. જે વિકારો આવે કામ આદિ ક્રોધ મોહ વગેરે સહેજે પોષું પ્રભુ હું ઉર ના કરીએ એવું મારું મન તો કરી દે. એને વળી ના વધવા તક આપતો હું એવી એ તો કૃપા તું જ થકી કરી શકું બાકી હું છું. જો એમ આચી આચી ને જો જે જે વિકાર ઉઠતા મનમાંથી તેને સહેજે પોષું પ્રભુ હું ઉર ના કરીએ તેને વળી ન વધવા તક આપતો હું એ તો કૃપા તું જ કરી શકું બાકી હું છું. હું તક ના આપું તો તારી કૃપા જ છે. મેં કર્યું એમ નહીં કરવું. એ મેં આવી જાય ને એ ડકડ બકડ કરી મૂકે બધું આવી જાય એમાં. મેંમાં અહંકાર ન્યો ડો એ બધું ડકડ બકડ આવે. જીવન એમાં એમાં ભલભલાના ખલાસ થઈ રહ્યા છે. અમારું જીવન બરબાદ થઈ રહ્યા છે. અમારી આટ્યું વળી ગયા એમ એમાં ખુલ્લે જ નહીં યા છે બધું. હં આપણે તો આપણા રસ્તે દીધે જ આવું આખું બંધ કરી. આમ કોઈ ભેગા આવવાના છે. આજે આપણે હું મરી જાઉં કોણ મારે ભેગું આવે? મારા છોકરા આવે, પત્ની આવે, મોટા આવે, આપણે એ બાજુ હોરી જશે સીધું જ છે. હા મોહ એકલ પેટો છે પૂરેપૂરો બધી રીતે પડાવા ભાગ ના દે છે પોતાનામાં કશી રીતે. મોહ એવો છે
વિવેક રાખીને યોગ્ય થતું એ જુદી વાત, પણ એ જે ખાવા પીવાનું કંઈ આવ્યું આવ્યું તો એકલા ક્યારે ખાવું નહીં. હું ઘરેથી લેવું હોય ને તો અહીંયા પેલો અહીંયા જાઉં, નાને બે દાડા શીંખા ના તો બાંધવાનું સાધન છે ખવડાવું. આવું સમ શોર્ટમાં શોર્ટ રિલેશનશીપ માટે ખવડાવું ભલે ને જરાક હોય. આપણે મુઠ્ઠી જગ્યા હોય તો 20-15 દાણા આપવાના. પછી અહીંથી નીકળે આવી ગયો, ઓય ભાઈ ભાઈ લે 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 આઈ સાહેબ થોડા થોડા તમારી પાસે શું રહે, અરે તને આને બેને આપ્યું તો મારી પાસે ઘણું થઈ ગયું. એ આપણે બારી બાંધવાની એની સમજાય છે. મોહ એકલ પેટો છે પૂરેપૂરો, બધી રીતે પડાવા ભાગ ના દે છે પોતાનામાં કશી રીતે, કોઈ આડખીલી વચ્ચે હો જે કંઈ ભોગવવા વિશે સાંખી તે મોહ ના દે છે. કેવો સ્વાર્થ અંધ મોહ છે, જે કંઈ આડું આવે એને તો આમ આમ કાઢી નાખે બાંધી દે ને એ મારે આ ઝઘડો 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 એકલું થઈ ગઈ, એટલે એ મોહમાં આવે એવું છે. સારું લે સમજાઈ ગયું. હરી વાલો હરી વાલો જીવનમાં જીવનમાં હે તકરવાને હરી જે ઓ જીવનમાં હે તકરવાને છે હરી. ઓમ શ્રી સદગુરુ દેવ કી જય. વાલા મોટા ઓમ. અમે એક વાક્ય નંદુભાઈનું હતું સરસ, જેને માનવી જીવનનું મહત્વ સમજાય છે, જેને માનવી જીવનનું મહત્વ મનમાં જાગી જાય છે એને જ ઝંખ ના થાય છે, બીજાને ના થાય, એને પોતાને થઈ લઈ મનુષ્ય જન્મ પાયમો શું તો આ મારે કરવું છે, બીજા કરે ના કરે જોવાનું, આ બધા જે કરે તો મારે શું કરવા, એ બધા ભેગા આવવાના. આ નંદુભાઈ છે કે જેને માનવી જીવનનો જન્મ આમાં આવ્યું ને, આ મોટાની ગઝલમાં આવ્યું કે આવું સરસ જન્મ તે મને આપ્યો છે, તો એનું મહત્વ જાગી જાય તો ભગવાનને મેળવવાની ઝંખ ના જાગી જાય. એનું મહત્વ ના હોય મનુષ્ય જન્મનું તો ના જાય. હા દાંડી કૂચમાં હતા નંદુભાઈ, હા એ એવું નહોતું પણ એમાં હતા ખરા. ખંતના ગુણની વૃત્તિ એની પરાકાષ્ઠા એ જો આપણે કેળવી શકીએ, ખંત જાણવાની ખંખંત જાણવાની એક ત્વરા, તો ગમે એવું ભારે કામ હોય ને, ભલે ને ગમે એવું ભારે હોય સીધથી આવગર રહીએ જ નહીં, ખંત બરાબર હોવું જોઈએ. હા છોકરા ખંત ખંત ખંખત કંઈક જાણી લેવાની એક તીવ્ર વૃત્તિ 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 એણી વાળી તીવ્રમાં તીવ્ર એકદમ ઈચ્છા વૃત્તિ જે ગણોય, પણ એ સારું આ જાણવા જેવું છે. મોટા આવા કેવી રીતે બન્યા છે આ માણસ, મારામાં પાંચ ભૂત એનામાં પાંચ ભૂત, મારામાં એનામાં શું ફેર છે, કંઈ ઘટે છે આવી એ કંઈ કેમ તો એમ એ ખંત ઘર ભાઈ બધું ના થાય જેટલું થાય એટલું કરો ભાઈ. ખંત આવ્યા પછી બીજું કાંઈ નડે નહીં આટલું, કંઈ જોવાનું ટાઈમ જ નહીં, ધ્યેય થઈ ગયું તમારું, ધ્યેય નક્કી થઈ ગયા પછી નડતું નથી કંઈ, ત્યાં સુધી નડે તો સમજવું કે ધ્યેય નક્કી નથી. હરિયો મોટા એ આવ્યું છે, બંધ કરી દઉં.